ગુજરાત એટીએસે અફઘાની નાગરિકની ધરપકડ કરી છે. મોહમ્મદ યાસીન દિલ્હી 460 ગ્રામ હેરોઇન સાથે ઝડપાયો છે. અફઘાનિસ્તાનનો નાગરિક છે મોહમ્મદ યાસીન. એટીએસની ટીમે ડ્રગ્સ કનેક્શનની તપાસ શરૂ કરી છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનું હતું તે મુદ્દે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અનિતા જોડાયા છે. અનિતા, જણાવશો કે ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે, અફઘાનિસ્તાનના નાગરિકની ધરપકડ કરાઈ? જી હિરલ, જે પ્રકારે ગુજરાત એટીએસે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય જે ડ્રગ્સની હેરાફેરીનું જે નેટવર્ક હતું તેને ઝડપી પાડ્યું છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે એક અફઘાનિસ્તાન નાગરિક જે પોતે ડ્રગ્સની હેરાફેરી કરવા માટે દિલ્હી પહોંચ્યો છે. જે બાતમીના આધારે એટીએસની એક ટીમે દિલ્હી ખાતેથી જે અફઘાન નાગરિક જે મોહમ્મદ યાસીન છે તેને 460 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. ખાસ તો અફઘાન નાગરિક જે આ હેરોઇનના જથ્થાની હેરાફેરી કરવા માટે દિલ્હી પહોંચ્યો હતો અને ત્યારબાદ જે ભારતના જે ડ્રગ્સ માફિયા છે તેને આ જથ્થો આપવાનો હોવાની વાત સામે આવી રહી હતી. જેને લઈને હાલ તો એટીએસે આ જે યાસીન છે તેની ધરપકડ કરી છે અને સાથે તેની સાથે જોડાયેલા અન્ય જે ડ્રગ્સ માફિયાઓ જે છે તેઓને લઈને પણ હાલ જે ડ્રગ્સ કનેક્શન છે તેની શોધખોળ શરૂ કરી છે. જી જી અનિતા, આભાર.